હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ અવર્સ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે તમારી જોડે શેર કરીશ મારા મમ્મીના નાનપણની વાનગી, જેનું નામ છે પાનકી. આ રેસીપી વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને ક્યારેય ખાધું પણ નહીં હોય. આ રેસીપી સ્પેશિયલ મારા નાનીમાં બનાવતા, તો આજે હું તમને તે ઘરે બનાવતા શીખવીશ. આ રેસીપીમાં આપણે કોઈ પણ ગેસ ઓન કરવાની કે કંઈ પણ ઝંઝટ નથી. અને આ રેસીપી સ્પેશિયલી ડાયટ જે લોકો કરતા હોય, જે લોકોને વેઇટ લોસ કરવો હોય, તેમના માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો જરૂરથી જોજો. બાળકોને લંચ બોક્સમાં આપવું હોય કે સાંજના સમયે ઇન્સ્ટન્ટ બનાવવું હોય, આ પાનકીની રેસીપી ખૂબ જ જલ્દીથી બની જાય છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે. એકવાર તો જરૂરથી આ વિડીયો જોઈને ટ્રાય કરજો, તો જ તમને ખ્યાલ આવશે કે કેટલું સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, રેસીપી જોઈતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે કુકિંગ હાઉસ ચેનલ પર નવા હોય તો પહેલા તેને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે હવે પહેલા પાનકી બનાવવાની સામગ્રીઓ જોઈ લઈએ. આ બધી જ સામગ્રીઓ જે ઇઝીલી ઘરમાં અવેલેબલ હોય આપણે તેનો જ ઉપયોગ કરવાના છીએ. અને આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમારા બાળકો જે સાંજે ભૂખ લાગે ત્યારે ભેળ બનાવવાનું કે મેગી ખાવાનું કહે છે તે પણ બિલકુલ ભૂલી જશે. આ નાસ્તો તમે સવારે, સાંજે કે લંચ બોક્સમાં આપો તો પણ ખૂબ જ સરસ લાગે છે. અને તેની સાથે જમવામાં જોડે જેમ આપણે મસાલા પાપડ ખાઈએ તેવી રીતે બનાવો તો પણ સરસ લાગશે. તો ચલો આપણે સામગ્રીઓ જોઈ લઈએ. તેના માટે મેં અહીંયા લીધેલા છે એક બાઉલ જેટલા બાફેલા મગ. ત્યારબાદ લીધી છે મેં પાલકની ભાજી, જેને મેં આવી રીતે બારીક સમારી લીધી છે. ત્યારબાદ લીધી છે કોથમરી, ત્યારબાદ ટામેટા, ત્યારબાદ લીધી છે ડુંગળી, સેવ, લીંબુનો રસ અને ત્યારબાદ મેં અહીંયા બે ખાખરા લીધેલા છે. તો ચલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક બાઉલ લઈશું આ રીતેનું અને ત્યારબાદ આપણે જે બે નંગ ખાખરા લીધા છે તેને આવી રીતે કટ કરી લઈશું. આવી રીતે હાથેથી જ એકદમ બારીક નહીં, પરંતુ જે કરકરો ભૂકો આપણે કહીએ એ રે એવી રીતે રાખીશું. આ નાસ્તો સ્પેશિયલી જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે તે ગમે તેટલો ખાશે, તેને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. બિલકુલ આ રીતેનો રાખવાનો છે, એકદમ આપણે બારીક ભૂકો નહીં કરી દઈએ. આ રીતેના મોટા મોટા થોડા પીસીસ રાખીશું. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું પાલકની ભાજી. તમને એમ થતું હશે કે કાચી પાલકની ભાજી કેવી રીતે ભાવશે, તો એક વખત આ રેસીપીમાં ટ્રાય કરજો, તમને જરૂરથી પસંદ આવશે. એમાં પણ શિયાળામાં સ્પેશિયલ જયારે આટલી ફ્રેશ પાલકની ભાજી આવતી હોય તો બધા લોકો તેને કાચી ખાય છે કે તેનો જ્યુસ પીવે છે. તો જે લોકોને જ્યુસ પણ પસંદ નથી આવતું તે લોકો આ રીતે ખાઈ શકે છે. ત્યારબાદ તેમાં એક નંગ ટામેટું એડ કરીશું. આ રેસીપી બનાવવામાં કોઈ પણ સામગ્રી છે તેનો ફિક્સ માપ નથી, તમને જે પણ વધારે ઓછી પસંદ હોય તે તમારી રીતે લઈ શકો. ત્યારબાદ હવે તેમાં ડુંગળી એડ કરીશું. જો તમને ડુંગળી ખાવી પસંદ ના હોય તો તેને અવોઇડ કરી શકાય. જો તમને તેની સાથે લીલું લસણ ખાવું પસંદ હોય તો અત્યારે ખૂબ જ સરસ મળતું હોય છે, તો તે પણ એડ કરી શકાય. ત્યારબાદ હવે તેમાં બાફેલા મગ એડ કરીશું. તમારે મગની જગ્યાએ મગ એડ ના કરવા હોય અને કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય, ગાજર છે, કેપ્સિકમ છે, તો તે પણ કરી શકો. પરંતુ જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે અને કોઈ હેલ્ધી નાસ્તો ખાવા અને તેના બાળકોને ખવડાવવા માંગે છે તે લોકો તો બાફેલા મગ જરૂરથી એડ કરજો. તો હવે પહેલા તો આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ કરકરો અને હેલ્ધી અને તેની સાથે સાથે ટેસ્ટફુલ નાસ્તો બને છે. ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ કરીશું. તમને જે પણ મસાલા પસંદ હોય તે બધા એડ કરી શકાય. હું તેમાં અડધી ચમચી નમક એડ કરી રહી છું. ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. જો બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકાય. અને તેની સાથે જ અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું, કારણ કે ચાટ મસાલા વાળી બધી જ વસ્તુ બાળકોને વધારે પસંદ આવતી હોય છે. હવે બધું જ મિક્સ કરી દઈએ ફરી. ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. જો તમે ટામેટા એડ કર્યા છે તો તમને વધારે ખટાશ ના જોઈતી હોય તો આને સ્કીપ કરી શકાય. અથવા તો આ રેસીપીમાં તમે જો એક ચમચી જેટલું સિંગ તેલ એડ કરો તો તે ખૂબ જ સરસ લાગે છે. સિંગ તેલ કાચું ખાઈએ તો પણ સરસ લાગે છે,
પરંતુ જ્યારે આપણે વેટ લોસ જે લોકો કરતા હોઈએ બનાવતા હોય તો તે સિંગ તેલની જગ્યાએ આ રીતેનું લીંબુ પણ એડ કરી શકે છે. તો હવે આપણે એડ કરીશું સેવ. તમે ઝીણી જાડી તમારી રીતે જે પણ પસંદ હોય તે કોઈ બી કરી શકો છો. અને ત્યારબાદ થોડી કોથમરી એડ કરી દઈશું. તો તૈયાર છે આપણો ઝટપટ અને ઇન્સ્ટન્ટ બનતો નાસ્તો, જે તમને મેગી પાસ્તા ને ભેળ બધું ભૂલાવી દેશે. જોતા જ એકદમ કલરફુલ અને એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતેની રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં કોઈ વડીલ હોય કે નાના બાળકો હોય, બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો સર્વિંગ પ્લેટમાં આવી ગયો છે. આપણે તેમાં બધી અલગ અલગ પ્રકારની વસ્તુ એડ કરી છે, જેમ કે બાફેલા મગ, કાચી ભાજી, ખાખરો, ટામેટું. તો તમને એમ થતું હશે ને કે આ રેસીપી કેવી લાગતી હશે, તો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવી દઉં. સુપર ટેસ્ટી લાગે છે. વન ટાઈપ ઓફ ચાટ તમે ખાતા હોય તો સેમ ચાટ નો ટેસ્ટ આવે છે. એક વખત તો જરૂરથી ટ્રાય કરજો, શ્યોરલી તમારા ઘરમાં પણ બધાને ભાવશે. અને આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલ કુકિંગ હાઉસ ને પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તેના માટે નીચે એક રેડ બટન આપેલું હશે અને બાજુમાં એક બેલ બટન પણ આપેલું હશે. અને સબસ્ક્રાઈબ કરવું સાવ બિલકુલ ફ્રીમાં જ છે, તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો જે લોકો કંઈક નવું ખાવા માંગતા હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય તેની જોડે આ રેસીપી જરૂરથી શેર કરજો. ઉપરથી જો તમને પસંદ હોય તો વધારે આ રીતે થોડી ઝીણી સેવ અને થોડી કોથમરી પણ એડ કરી શકાય. તો આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.